જય જીનેન્દ્ર. જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શ્રી ધોળકા તીર્થની, જેના મૂળ નાયક છે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન. જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો, જેનાથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળે. ધોળકા ગામનું પ્રાચીન નામ ધવલ કપૂર હતું અને લોકવાયકા પ્રમાણે તો આ ધોળકા એ જ મહાભારત કાળનું વિરાટનગર હતું. આ પ્રાચીન નગરમાં આજે ત્રણ જિનાલય વિદ્યમાન છે. એની અંબાજીની પોળમાં મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળે બંધાવેલું જીન મંદિર છે. આજે આ જીન મંદિરમાં મૂળ નાયક શ્રી સુમતિનાથ ભગવાનની બદામી વર્ણની 1.25 ફૂટ ઊંચી સપરિકર પ્રતિમા બિરાજમાન છે. પંચભાઈની પોળમાં આવેલું ગુમ્મટબંધી શ્રી શાંતિનાથ ભગવાનનું નિરાળી બાંધણી ધરાવતું મંદિર છે, તો ભાલાપોળમાં આવેલું શ્રી આદિશ્વર ભગવાનનું ઘરદેરાસર પ્રાચીન છે. આ નગર એ યુગ પ્રધાન આચાર્ય પ્રથમ દાદા શ્રી જીનદત્તસુરીનું જન્મસ્થળ છે અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી ધર્મદેવ ઉપાધ્યાયજીનું દીક્ષા સ્થળ છે. વસ્તુપાળ તેજપાળ, પેથળશાહ, જીવણશાહ તથા અન્ય શ્રેષ્ઠીઓએ ધોળકામાં જીન મંદિર બંધાવ્યાના ગ્રંથમાં ઉલ્લેખ છે. ધોળકા રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર દૂર શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. અહીં પ્રાચીન મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની શ્વેતવર્ણની લગભગ 120 સેન્ટીમીટર ઊંચી પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાના અંગ પ્રત્યંગના રેખાંકનમાં એક એવી અનોખી કલા છે કે જો થોડીવાર એકી રસે પ્રભુને નિરખીએ તો એમ લાગે કે ભગવાન મધુર સ્મિત સાથે ભક્તોને ઉપકૃત કરી રહ્યા છે. બારમી સદીમાં અનેક સમર્થ આચાર્યોનું અહીં આગમન થયું હતું અને અનેક જીન મંદિરોની રચનાના ઉલ્લેખ મળે છે. કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અતિ પ્રાચીન છે. તેની કોણે ક્યારે પ્રતિષ્ઠા કરાવી હશે તેની માહિતી સાંપડતી નથી. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીશું નવા તીર્થની માહિતી સાથે. જય જીનેન્દ્ર.